हेलो स्टूडेंट्स, तो हम आप नेक्स्ट क्वेश्चन तरफ आगे बढ़ी और जे सॉरी द्विध्रुवीय चाक मात्रा नक्की करवानी अगत्यनी पद्धति। तो टोटल आपणे त्रण पद्धति भणवानी छे। मटेरियल में तमने पांच आपेली छे, पण एमांथी बे जे छे ए मात्र जानकारी माटे छे, पण जे एक्जाम में पूछाय छे ए फर्स्ट थ्री छे एज छे। बराबर, तो आपणे त्रण पद्धतिओ भणवानी छे, एक पछी एक आपणे भणता जाइए અને સમજતા જઈએ। તો ફર્સ્ટ પદ્ધતિ જે છે એ છે બાષ્પ તાપમાનની રીત, વેપર ટેમ્પરેચર મેથડ। જે બાષ્પ તાપમાનની રીત જે છે એ બાષ્પ સાથે અને તાપમાન સાથે રિલેટેડ છે। ઓકે, એટલે આપણને ખ્યાલ આવે કે એક માત્ર વાયુઓ માટે ઉપયોગી પદ્ધતિ હશે। બરોબર, એટલે વાયુઓ માટે જ્યારે દ્વિધ્રુવીય ચાક માત્રા ફાઇન્ડ કરવી હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં આવે છે। તો હવે આપણે આગળ જોયું તેમ પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પીઓ। પીએમ શું છે? મોલર પોલરાઇઝેશન, પીઆઈ શું છે? ઇન્ડ્યુસ્ડ પોલરાઇઝેશન, અને પીઓ ઇઝ ઇક્વલ ટુ ઓરિએન્ટેશન પોલરાઇઝેશન। એટલે કે મોલર ધ્રુવીભવન, પ્રેરિત ધ્રુવીભવન પીઆઈ, અને અનુસ્થાપન ધ્રુવી। પછી આપણે બીજું સૂત્ર જોયું હતું ક્લેસિયસ મોસોટી વાળું, એ છે પીએમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ વન ડિવાઇડેડ બાય એપ્સિલોન પ્લસ ટુ ઇન્ટુ એમ બાય રો। અને ધેન આપણે ડીબાય સૂત્ર જોયું હતું, ફોર બાય થ્રી પાય એન આલ્ફા ડી પ્લસ ફોર બાય થ્રી પાય એન મ્યુ સ્ક્વેર બાય થ્રી કે ટી। તો આ બધા જ સમીકરણ આપણને ખ્યાલ છે અને તેમાં આવતી બધી જ ટર્મ્સ વિચ છે આપણે પરિચિત છીએ, એટલે ફરીવાર આપણે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ। તો હવે જે તે તાપમાને પદાર્થનો દ્વિવિદ્યુત અચળાંક ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એપ્સિલોન તથા ઘનતા રો પ્રાયોગિક રીતે મેળવી શકીએ છીએ। એટલે કે આ સમીકરણમાં આપણને એપ્સિલોન અને રો એટલે કે ઘનતા એ પ્રયોગો દ્વારા મળી જાય છે। અણુભાર તો જાણીતો જ છે, કોઈ પણ પદાર્થનો આપણે કરવાનો છે અને અણુભાર તો આપણી પાસે હશે જ, તો એ ત્રણ વસ્તુ આપણને ખબર પડી જશે। તો આપણી પાસે પીએમ એટલે કે મોલર પોલરાઇઝેશનનું વેલ્યુ મળી જશે તાપમાનમાં। બરાબર, જે તે તાપમાને આપણને પીએમની વેલ્યુ ફાઇન્ડ થઈ જશે મોલર પોલરાઇઝેશનની। હવે આગળ વધીએ તો ડીબાઈ સૂત્ર જે છે એ વાય ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એમએક્સ પ્રકારનું રેખા સમીકરણ છે, જે ગ્રાફ માટે હોય છે, સ્ટ્રેટ ગ્રાફ માટે। બરાબર, એ પ્રમાણે એનું સમીકરણ કંઈક દેખાય છે, એટલે જો તેને એની સાથે સરખાવીએ તો પીએમ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ વન અપોન ટી, તો જ્યાં એ શું થશે આપણું ફોર બાય થ્રી પાય એન આલ્ફા ડી, અને બી શું થશે ફોર બાય થ્રી પાય એન મ્યુ સ્ક્વેર બાય થ્રી કે, એન્ડ વન અપોન ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટી। તો જ્યાં એક્સ જે છે એમાં એ વન અપોન ટી છે, એમ ઇઝ ઇક્વલ ટુ બી, અને સી ઇઝ ઇક્વલ ટુ એ, વાય ઇઝ ઇક્વલ ટુ પીએમ છે। તો હવે જ્યારે મોલર ધ્રુવીભવન વર્સિસ વન અપોન ટી એટલે કે એક્સ અને વાય અક્ષિસ પર, એક્સ એક્સિસ પર આપણે વન અપોન ટી લઈએ અને વાય એક્સિસ પર પીએમ લઈએ અને તેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો કંઈક આવો સ્ટ્રેટ ગ્રાફ મળશે, પણ ધ્રુવીય પદાર્થ માટે છે। કારણ કે અધ્રુવીય પદાર્થ આપણે આગળ જોયું હતું કે અધ્રુવીય પદાર્થ જે છે એ તાપમાન પર આધાર રાખતા નથી, તેનું ધ્રુવીભવન જે છે એ તાપમાન ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ ધ્રુવીય પદાર્થનું જ જે ધ્રુવીભવન જે છે, બરાબર, ઓરિએન્ટેશન પોલરાઇઝેશન, એ જ તે માત્ર તાપમાન પર આધાર રાખે છે। એટલે આપણે કહી શકીએ કે બીની વેલ્યુ જે છે ઓરિએન્ટેશન પોલરાઇઝેશન એ અધ્રુવીય માટે ઝીરો થઈ જશે। તો હવે વધ્યું ધ્રુવીય પદાર્થનું, તો ધ્રુવીય માટે આપણને આ રીતે મળશે। તો હવે આ જે ગ્રાફ મળ્યો તેનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આપણી પાસે ઢાળની કિંમત મળશે એમ જેટલી એટલે કે બી જેટલી,
तो जे ढालनी वेल्यू मळी इज इक्वल टू 4/3 पाई एन स्क्वेर म्यू स्क्वेर बाय 3k थशे। अने आ जे आपणो ढाळ छे आपणी पासे ढाळनी वेल्यू मळी जशे बराबर नी एक बाजु शू छे ढाळनी वेल्यू छे ने आ बाजु शू छे 4/3 पाई एन म्यू स्क्वेर बाय 3k। हवे आ सूत्रमां पाई एन अने 3k ए बधुं शू छे अचळांक छे एनी किंमत नोन छे જે નથી જાણીતી એ વસ્તુ શું છે યસ દ્વિધ્રુવ ચાક માત્ર તો આમાં આપણે એને સમીકરણનો કર્તા બનાવીએ મ્યુને તો આ બધી જ વેલ્યુ આપણને ખબર છે અને તેના પરથી આપણે ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવી ચાક માત્રાની ગણતરી કરી શકીએ છીએ। તો આ મેથડમાં આપણને કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ ઢાળના પરથી આપણને દ્વિધ્રુવીય ચાક માત્રા મળી જશે। આ મેથડને શું કહેવાય છે બાષ્પ તાપમાનની રીત। પણ એની અમુક મર્યાદા છે કે મર્યાદા શું છે કે પ્રવાહી અને ઘન માટે આ પદાર્થ આ પ્રક્રિયા ઉપયોગી નથી માત્ર ને માત્ર વાયુ માટે જ ઉપયોગી છે। પછી સચોટ પરિણામ માટે આપણે તાપમાનના વિશાળ ફલકમાં પરિણામો મેળવ એટલે કે ટેમ્પરેચર જે અહીંયા 1/T જે છે તો ટેમ્પરેચરની એક રેન્જ હશે આખી ખૂબ જ મોટી રેન્જ બનશે ને એનો આપણે ગ્રાફ ડ્રો કર્યો છે। કોઈ પણ એક તાપમાને નથી પ્રયોગ કરેલો પણ એ તાપમાનની અલગ અલગ રેન્જમાં આપણે પ્રયોગો કરેલા છે તેથી તે થોડું કોમ્પ્લિકેટેડ છે બરાબર। અને આવા ઊંચા તાપમાને વાયુનું ઘનતા તથા દ્વિવિદ્યુત અચળાંક મેળવવાની પ્રાયોગિક ગોઠવણી શું છે થોડી કોમ્પ્લિકેટેડ છે સંકીર્ણ છે। આટલી મર્યાદા છે પણ આ પદ્ધતિ પ્રમાણે આપણે ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ। પછી બીજી પદ્ધતિ આવે છે તે છે વક્રીભવનની રીત રિફ્રેક્શન મેથડ અને તે પણ શેની માટે હોય છે વાયુઓ માટે હોય છે। તો આપણે ફરીવાર એ જ સૂત્રો લાગુ પડશે આગળ આપણે ભણી ગયા છીએ તે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પીઓ પીએમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ 1 અપોન એપ્સિલોન પ્લસ 2 એમ બાય રો ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પીઓ। હવે ઇઝ ઇક્વલ ટુ આપણે પીઆઈ પ્લસ 4/3 પાઈ એન સ્ક્વેર મ્યુ સ્ક્વેર બાય 3kT આપણે જાણીએ છીએ। અહીંયા આપણે પીઆઈ જે છે એ ફાઇન્ડ કરવાનું છે તો પીઆઈ કઈ રીતે આપણે ફાઇન્ડ કરશું તો આ પીઆઈ ફાઇન્ડ કરવા માટે આપણે વક્રીભવનની રીતની ઉપયોગ કરવો પડશે બરાબર। સામાન્ય તાપમાને દ્વિવિદ્યુત અચળાંક આપણને મળી જશે ઘનતા મળી જશે અને તેના પરથી આપણને પીએમનું મૂલ્ય તો મળી ગયું બરાબરની આ બાજુ આપણને પીએમનું મૂલ્ય મળી ગયેલું છે બરાબર। હવે આપણે પીઆઈ ફાઇન્ડ કરવાનું છે માત્ર પીઆઈ મળી જશે તો આમાં આ બધા અચળાંક છે બરાબર સામાન્ય તાપમાન જ કરીએ એટલે તાપમાન કે એન અને પાય તો અચળાંક એટલે માત્ર પછી મ્યુજ ફાઇન્ડ કરવાનો રહેશે જો આપણી પાસે પીઆઈ પણ અવેલેબલ હોય તો। તો પીએમ માટે આપણે એપ્સિલોન અને એમ અને રોની કિંમત પ્રાયોગિક રીતે મળી જઈ। હવે વિકૃતિ ધ્રુવીભવન માટે આપણે શું કરવાનું છે પાર રક્ત વિભાગમાં પદાર્થનો વક્રીભવનાંક જો એન હોય વક્રીભવનાંક આપણે રીત જે છે રિફ્રેક્શન મેથડ છે તો જો પાર રક્ત વિભાગમાં પદાર્થનો વક્રીભવનાંક એન હોય તો પીઆઈ માટેનું એક સૂત્ર મેક્સવેલે આપેલું છે એ છે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એન સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એન બાય રો। તો જે વક્રીભવન આપણે માપીને એન જે છે એ પાર રક્ત વિભાગમાં વક્રીભવન છે તે વક્રીભવન આપણને ખબર પડી જશે તો આપણને પીઆઈની વેલ્યુ ફાઇન્ડ થઈ જશે બરાબર। જો વક્રીભવન આપણે મેળવી લેશું તો આપણને પીઆઈની વેલ્યુ પણ મળી જશે। હવે આપણી પાસે પીઆઈની વેલ્યુ છે પીએમની વેલ્યુ છે તો હવે બધું શું ખાલી મ્યુ કારણ કે આ બાકીના બધા તો અચળાંક છે તો એના પરથી આપણે ગણતરી કરીને દ્વિધ્રુવીય ચાક માત્રા શોધી શકીએ છીએ। તો આ જે મેથડ છે એ છે કઈ છે વક્રીભવનની રીત છે। થર્ડ અને લાસ્ટ મેથડ છે એ છે મંદ દ્રાવણની રીત। હવે શું છે આ મંદ દ્રાવણની રીત ડાયલ્યુટ સોલ્યુશન મેથડ। એક્ઝામમાં એવી રીતે પૂછે છે કે કોઈ પણ બે મેથડ આપો અથવા તો ત્રણેય મેથડ પણ પૂછી શકે અથવા એક એક કરીને કોઈ પણ એક પણ પૂછી શકે પણ પૂછાશે એ આ ત્રણમાંથી જ બરાબર। હવે નેક્સ્ટ જે છે લાસ્ટ છે એ શું છે મંદ દ્રાવણની રીત
તો દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્યાંકન વખતે આણ્વીય આંતરક્રિયા થવી જોઈએ નહીં. તો કોઈ પણ ડાઇલ્યુટ સોલ્યુશન છે આપણી પાસે, પદાર્થ છે, તો હવે તેનું આપણે સોલ્યુશન બનાવીએ, દ્રાવણ બનાવીએ, તો જે આપણો દ્રાવ્ય પદાર્થ જે દ્રાવ્ય તરીકે વર્તશે, તો તેનું જે દ્રાવક હોય એની સાથે આંતરક્રિયા કરતું હોવું જોઈએ નહીં, બરોબર. તો હવે એની સાથે આંતરક્રિયા ન કરતું હોવું જોઈએ તો શું કરશું આપણે? તો જો આપણી પાસે ધ્રુવીય પદાર્થ હોય, આપણો પદાર્થ જો ધ્રુવીય હોય, તો અધ્રુવીય દ્રાવકમાં તેને દ્રાવણ બનાવવામાં આવે છે. તેથી જો ધ્રુવીય અને અધ્રુવીય વચ્ચે કશું પ્રક્રિયા નહીં થાય પણ દ્રાવણ બની જશે, બરોબર. એટલે શું થશે કે તેની વચ્ચે આંતરક્રિયા અવગણ્ય બનશે, બરોબર. આણ્વીય આંતરક્રિયાઓ અવગણ્ય બનશે જ્યારે આપણો દ્રાવક અધ્રુવીય હોય અને દ્રાવ્ય જે છે એ ધ્રુવીય હોય, અને જે દ્રાવણ બનાવવામાં આવે દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આંતરક્રિયા થશે નહીં. અને આપણે જે ફાઇન્ડ કરવાનું છે દ્વિધ્રુવીય ચાક માત્રા એ કરી શકશું. તો આ પ્રકારના મંદ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની દ્વિધ્રુવીય ચાક માત્રા પરોક્ષ રીતે નીચે મુજબ ગણવામાં આવે છે. આ પ્રકારના મંદ દ્રાવણનું આણ્વીય ધ્રુવીભવનનું સૂત્ર આ પ્રકારે છે, જે આપણે જોયું હતું, જેમાં એમ બાય રો હતું, પણ એ માત્ર શુદ્ધ વાયુ હોય કે જે પદાર્થનું આપણે શોધવાનું છે એની માટે, પણ અત્યારે જે છે એ દ્રાવણ છે, અને દ્રાવણ જ્યારે હોય તેની અંદર દ્રાવક અને દ્રાવ્ય બંને રહેલા છે, તો તેના બંનેના અણુભારને આપણે ધ્યાનમાં લેવા પડશે. એટલે અણુભાર સાથે તેનો મોલ અંશ પણ મૂકવામાં આવે છે. તો 1:4 દ્રાવક સોલ્યુશન માટે, સોલ્યુટ જે સોરી સોલ્વન્ટ માટે છે, અને 2:4 સોલ્યુટ. ઓકે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણો જે મોલ રેશિયો છે, મોલ અંશ, અને એમ જે છે એ તેનો અણુભાર છે, નંબર ઓફ મોલ્સ દર્શાવે છે. હવે આ સૂત્ર જે છે એની પરથી આપણને શું મળે છે? ધ્રુવી ભવન પદાર્થનું જે દ્રાવણ જે છે એ દ્રાવણનું મોલર ધ્રુવીભવન મળશે. પણ જે આ દ્રાવણનું મોલર ધ્રુવીભવન છે એ દ્રાવક અને દ્રાવ્ય એના મોલર ધ્રુવીભવનના સરવાળા જેટલું હોય છે, બરોબર. એટલે આપણી પાસે જ્યારે દ્રાવણનું મોલર ધ્રુવીભવન મળી ગયું હોય તો તેની પરથી આપણે દ્રાવક અને દ્રાવ્ય બંનેના ધ્રુવીભવન ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે જ્યારે આપણી પાસે દ્રાવણનું ધ્રુવીભવન મળી ગયું છે, દ્રાવક જે છે એનું ધ્રુવીભવન પણ મળી જશે, કારણ કે તે આપણી પાસે શુદ્ધ અવસ્થામાં આવી છે દ્રાવક, કારણ કે દ્રાવક જે છે એ શું છે? અધ્રુવીય છે, એટલે તેને ફાઇન્ડ કરવામાં ઇઝી રહેશે. હવે વધ્યું જે છે એ છે આપણા દ્રાવ્યનું ધ્રુવીભવન. તો દ્રાવ્યના ધ્રુવીભવનને આપણે કરતા બનાવીએ અને બાકીની બે વેલ્યુ આપણને ખબર છે, તો તેના પરથી આપણે દ્રાવક પરથી દ્રાવ્યનું ધ્રુવીભવન ફાઇન્ડ કરી શકીએ છીએ, બરોબર. આ આધારે આપણે દ્રાવ્યના આણ્વીય ધ્રુવીભવનનું ગણતરી કરી શકાય છે. હવે એ ધ્રુવીભવન આપણને ખ્યાલ આવી ગયો કે કેટલો છે, તો ફરીવાર આપણે એ ધ્રુવીભવન વર્સિસ 1/T નો આલેખ દોરીને ફરીવાર જે ઢાળ માટેનું સૂત્ર હતું, જે આપણે આ પદ્ધતિ 1 માટે જોયું હતું, તો એ જ રીતે પદ્ધતિ 3માં પણ જ્યારે આપણી પાસે દ્રાવ્યનું ધ્રુવીભવન હોય તો તે અલગ અલગ ટેમ્પરેચરની રેન્જમાં અલગ અલગ વેલ્યુ પ્રમાણે તેનો સ્ટ્રેટ ગ્રાફ લઈને ઢાળની કિંમત પરથી આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ 3 પદ્ધતિ છે મેઇન, આ 3 પદ્ધતિઓ સમજવાની હતી. અને આ 3 પદ્ધતિ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઓકે, એટલે તમારે આમાં ખૂબ ધ્યાન આપવું પડશે. 3 જ પદ્ધતિ છે, 2 પદ્ધતિ વાયુઓ માટે છે, 1 છે તે લિક્વિડ માટે, સોલ્યુશન માટે, એટલે કે
ઘન પદાર્થ પણ તમે દ્રાવણ બનાવી શકો અને લિક્વિડ નું પણ તમે દ્રાવણ બનાવી શકો, તો બે વાયુ માટે અને ત્રીજું જે છે ઘન અથવા ઘન અથવા પ્રવાહી માટેનું છે. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો હશે તે છે બંધ ચાક માત્રા, વોટ ઇઝ બોન્ડ મોમેન્ટ. તો જ્યારે એક જ બંધ આવેલો હોય કોઈ પણ પદાર્થ જે છે, બરોબર, માનો કે તેમાં એક જ બંધ આવેલો છે, HCl ની વાત કરીએ આપણે, તો તેમાં શું છે, એક જ બંધ છે, તો તેની જે બંધની ચાક માત્રા છે, બરોબર, એ જ તેની અણુની ચાક માત્રા થશે, બરોબર, એ સેમ થશે. આ અણુ જે છે એમાં જે બંધની જે ચાક માત્રા આપણને મળી એ જ અણુની ચાક માત્રા તરીકે આપણને મળશે. પણ જ્યારે એક કરતાં વધારે બંધ આવેલા હોય, H2O ની વાત કરીએ, બરોબર, તો એમાં કેટલા બોન્ડ આવેલા છે, બે બોન્ડ આવેલા છે, OH OH, તો ત્યારે એ અણુની ચાક માત્રા જે છે એ બંધની ચાક માત્રા માટે કેમ થશે, તેના સદિશ સરવાળા જેટલી, બરાબર, તેના સદિશ સરવાળા જેટલી ચાક માત્રા થશે ટોટલ. તો એને જે કહેવાય એને શું કહેવાય, બંધ ચાક માત્રા, કોઈ પણ એક બંધની ચાક માત્રા હોય એને. તો જો એક જ બંધ ધરાવતા પદાર્થ માટે બંધની ચાક માત્રા એ જ અણુની ચાક માત્રા છે, અને જુદા જુદા પદાર્થોમાં એક જ બંધની ચાક માત્રામાં થોડું વિચલન જોવા મળે છે, પરંતુ એ વિચલન ખાસ હોતું નથી, એકદમ સેમ હોય છે વેલ્યુ. પણ જ્યારે બહુ પરમાણુય અણુ હોય, જુદા જુદા પ્રકારના બંધો હોય, ત્યારે આવા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા તેના બધા જ બંધોની દ્વિધ્રુવીય ચાક માત્રાના સદિશ સરવાળા જેટલી હોય છે. ઓકે, હવે અહીંયા અમુક ટેબલમાં અમુક બોન્ડ આપેલા છે અને એ બધા બંધની બંધ ચાક માત્રાનું મૂલ્ય આપવામાં આવેલ છે. આ એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેમ છે, એટલે આમાં થોડું તમારે ધ્યાન આપવું પડશે. એક માર્કમાં સવાલો પૂછી શકાય છે આ બધા. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે અકાર્બનિક પદાર્થોના અણુબંધારણ નક્કી કરવામાં દ્વિધ્રુવીય ચાક માત્રાનો ઉપયોગ, કે અણુનું બંધારણ જ્યારે અકાર્બનિક પદાર્થ હોય ત્યારે તેનું અણુનું બંધારણ આપણે નક્કી કરવું હોય તો દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ કઈ રીતે ઉપયોગી થાય છે એ જોવાનું છે. તેની અમુક ચાર ઉપયોગો છે અકાર્બનિક પદાર્થ માટે, અને પછી આપણે જોવાના છે કાર્બનિક પદાર્થના બંધારણ નક્કી કરવા માટે. એટલે બે સવાલ આપણે એ છે, એક અકાર્બનિક પદાર્થ માટે અને બીજો જે છે એ કાર્બનિક પદાર્થ માટે બંધારણ નક્કી કરવા માટે દ્વિધ્રુવીય ચાક માત્રાના ઉપયોગ, બરોબર. તો એ બે સવાલ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ત્યાં સુધી આ જે આપણે જોઈ પદ્ધતિઓ ત્રણ, એ પદ્ધતિ તમારે રિફર કરવાની છે, નોટ ડાઉન કરવાની છે વ્યવસ્થિત રીતે. આ આલેખ છે તે પણ સરખી રીતે વ્યવસ્થિત નોટ ડાઉન કરવાના છે, અને જેટલી જેટલી ટર્મ્સ આવે છે, બરોબર, એ પણ તમારે માહિતી લખવી પડશે ક્વેશ્ચનમાં. એક તમે કોઈ પણ સૂત્ર લખો તો એ સૂત્રમાં જેટલી ટર્મ્સ આવતી હોય એ તમારે જણાવવી પડે, કે એન લખેલું છે તો તમારે જણાવવું પડે કે એન ઇઝ ઇક્વલ ટુ એવોગાડ્રો ક્રમાંક, બરોબર. તો એ વ્યવસ્થિત રીતે તમારે બધું નોટ ડાઉન કરવાનું છે, તમારું જે સવાલ તમે જે લખશો જવાબ પરીક્ષામાં, તો તેનું પ્રેઝન્ટેશન મહત્વનું છે. તો આમાં જે રીતે સવાલ આપ્યો છે, બરોબર, તેમાં એક પછી એક ત્રણ આપી દીધી છે, તો તમે એવી રીતે પણ સ્ટાર્ટ કરી શકો કે શરૂઆતમાં તમે એમ લખો કે દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી કરવાની ત્રણ પદ્ધતિઓ નીચે પ્રમાણે છે, અને પછી ત્રણેય પદ્ધતિના નામ લખી નાખો, 1 પછી 2 અને 3. પછી નીચે એમ લખી શકીએ કે ચાલો, એટલે પછી નીચે એમ લખી શકીએ કે હવે એક પછી એક જોઈએ, અને જે એક પછી એક તમે પછી કરી શકો, તો પ્રેઝન્ટેશન સરસ વ્યવસ્થિત થશે. પરીક્ષક જ્યારે પેપર ચેક કરતો હોય છે ત્યારે તમે આગળ ત્રણના નામ લખેલા હોય છે અને એ સાચા હોય છે, તો એને કોન્ફિડન્સ આવશે એક્ઝામિનરને કે આણે જે લખ્યું છે એ આગળ વ્યવસ્થિત જ હશે. અને એક પછી એક તમે આ ટર્મ્સ જ્યારે ક્લિયર કરેલી હશે તો પણ એ તમારું પ્રેઝન્ટેશન સુધારશે. અને જે જે ફિગર્સ આવે છે એ હંમેશા સ્કેલથી તમારે ડ્રો કરવાનું છે, એનો મતલબ એમ નહીં કે તમે ખૂબ વાર લગાડો, પણ ઝડપ રાખવાની અને સ્કેલથી ડ્રો કરવાની.
જેટલા જેટલા ગ્રાફ આવે છે એ બધા. તો આગળના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ વિડીયોમાં મળીએ.